સામયિક સમાચારમાં આગળ વાત કરીએ. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું જે મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે એરપોર્ટમાં પાણી ભરાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એરપોર્ટ નિર્માણ કાર્યમાં ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. 160 કરોડના ખર્ચે આ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું હતું. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકી રહ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. વાત કરીએ, છત પરથી પાણી ટપકી રહ્યું છે. એરપોર્ટ નિર્માણ કાર્યમાં ગેરરીતિની આશંકા છે. 6 મહિના પહેલા પીએમ મોદીએ આ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. છત પરથી ટપકતા પાણીને રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિર્માણ કાર્યમાં ગેરરીતિ થઈ હોવાની વાત સામે આવી રહી છે. કારણ કે 6 મહિના પહેલા જ હજુ આ એરપોર્ટનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. વડોદરામાં જે ઇન્ટરનેશનલ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે, એરપોર્ટ પર પાણી ટપકી રહ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા વડોદરા એરપોર્ટ પરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, જે રીતે વિગત મળી રહી છે, જે એરપોર્ટનું પીએમ મોદીએ 6 મહિના પહેલા લોકાર્પણ કર્યું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી પાણી ટપકી રહ્યું છે, કયા પ્રકારની નિર્માણ કાર્યમાં ગેરરીતિ સામે આવી છે અને આ અંગે તંત્રનું શું કહેવું છે? મનીષા, ગેરરીતિનો વિષય છે ત્યાં સુધી એ તપાસનો વિષય છે, પરંતુ 2 દિવસની અંદર માત્ર 3 ઇંચ જેટલો વડોદરામાં વરસાદ પડ્યો છે. આ આટલા વરસાદની અંદર જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમાંથી પાણી ટપકી રહ્યું છે. ખાસ કરીને 6 મહિના પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવેલા અને એમને લોકાર્પણ કરેલું. 160 કરોડના ખર્ચે આ એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે તે વખતે એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવ્યું છે, અમુક ડિઝાઇન છે આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇનથી આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે એવી પણ વાતો કરવામાં આવી હતી, એવી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આજે હકીકત એવી બહાર આવી છે કે આ એરપોર્ટનું જે બહારનો પોર્શન છે એની જે છત બનાવવામાં આવી છે એમાંથી સતત પાણી ટપકી રહ્યું છે. માત્ર 2 કે 2.5 ઇંચ વરસાદ હજુ વડોદરામાં પડ્યો છે એમાં જ આજે છત છે એની અંદરથી પાણી ટપકી રહ્યું છે. સતત આ પાણી ટપકવાના કારણે છેલ્લા 2 દિવસથી આવી રીતે અહીંયા ડોલો મૂકી અને જે પાણી છે એને રોકવામાં આવી રહ્યું છે. એટલે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ હોય, 160 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ તૈયાર થયું છે, આટલો મોટો ખર્ચો કરવામાં આવે છે, તેમ છતાં આ છતમાંથી પાણી ટપકી રહ્યું છે. ખાસ કરીને જે આ છત છે હાઈટેક છત બનાવવામાં આવી છે. જે તે વખતે જે જાહેરાતો કરી હતી ત્યારે પણ બહુ જ જશ લેવામાં આવ્યો હતો આ છત બનાવી છે એમાં, પરંતુ આજે પાણી ટપકી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી છે અને આજે છત બનાવવામાં આવી છે એમાં ખામીઓ રહી જવાના કારણે આ એરપોર્ટમાં અત્યારે પાણી ટપકી રહ્યું છે. એટલે એક પ્રકારે શરમજનક બાબત પણ છે કે 160 કરોડનો ખર્ચો કર્યો હોય અને તેમ છતાં જે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના જે મુસાફરો છે અહીંયા આવતા હોય છે ત્યારે આ સ્થિતિ છે એ અત્યારે શરમજનક સ્થિતિમાં મૂકી રહી છે. મનીષા, બિલકુલ માનુ, આપે જણાવ્યું આ એક શરમજનક સ્થિતિ કહી શકાય, કારણ કે 160 કરોડ રૂપિયા જે પ્રજાના જ પૈસા છે તે પૈસાને આ એરપોર્ટના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવ્યા છે. પીએમ મોદી દિલ્હીથી વડોદરા સુધી આ એરપોર્ટના લોકાર્પણ માટે પહોંચ્યા, મોટી મોટી બડાઈ ફૂંકવામાં આવી હતી. માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ્યારે છત પરથી નીચે પાણી ટપકી રહ્યું છે, એરપોર્ટ સત્તાધીશોનું શું કહેવું છે? મનીષા, અમારી જે ટીમ જ્યારે અહીંયા આવી છે ત્યારે હજુ સુધી એરપોર્ટ સત્તાધીશો છે કોઈ વાત કરવા તૈયાર નથી, કારણ કે અહીંયા જે ટર્મિનલ મેનેજર છે એમને એવું કીધું કે ડાયરેક્ટરની ઓફિસ જાઓ અને તમે મળો, કારણ કે આજે ડોલો ટપકી રહ્યો છે, જે પાણી ટપકી રહ્યું છે મૂકવામાં આવ્યું છે ત્યાં જ સામે ટર્મિનલ મેનેજરની ઓફિસ પણ છે, પરંતુ એમને કંઈ પણ વાત કરવાનો ઇન્કાર કર્યો છે અને જે એરપોર્ટ ડાયરેક્ટર છે એમની સાથે વાત કરો એ જ કંઈ કહી શકશે. પરંતુ જે રીતે આ એરપોર્ટનું કામ જે એજન્સીને આપવામાં આવ્યું હતું એ એજન્સીએ જે ડિઝાઇન તૈયાર કરી છે અને જે આ છત બનાવી છે એમાંથી પાણી ટપકી રહ્યું છે એટલે તપાસનો વિષય પણ છે અને સત્વરે એરપોર્ટ ઓથોરિટી આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ છે અને એમાંથી જે આ પાણી ટપકવાની શરૂઆત થઈ છે. માત્ર એરપોર્ટ બન્યાને હજુ 6 મહિના જેટલો સમય થયો છે, પ્રથમ વરસાદે જ આજે પાણી ટપકી રહ્યું છે, એટલે ચોક્કસ વાત છે કે આ તપાસનો વિષય છે. 160 કરોડના ખર્ચે જ્યારે આટલો માતબર ખર્ચ કરી અને જે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે ત્યારે આ પાણી ટપકી રહ્યું છે એટલે તપાસનો વિષય પણ બને છે. મનીષા, બિલકુલ માનુ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. હું અત્યારે મુસાફરી માટે અહીંયા એરપોર્ટ પહોંચ્યો હતો, આ વિષય ધ્યાનમાં આવ્યો છે
એરપોર્ટ મેનેજર સાથે ડાયરેક્ટરશ્રી સાથે ધ્યાન દોરવામાં આવશે કે જે તે એજન્સી આ કામ કર્યું હોય એની એજન્સીનો વિગતો મેળવીને કેવી રીતે થાય છે, તાત્કાલિક કેવી રીતે રોકવું અને શું કરી શકાય કાર્યવાહી એની માટેની વાત ડાયરેક્ટરશ્રી સાથે મેનેજર સાથે વાત કરવામાં આવશે.